તો પરસોત્તમ રૂપાલા જીતે તો ઈવીએમ જવાબદાર ગણાશે. જી હા, આ આરોપ લગાવ્યો છે ક્ષત્રિય કરણી સેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે. અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેને પ્રેસ કોન્ફરન્સ કરી રૂપાલાને ભાજપ સામે ગંભીર આરોપ લગાવ્યા. ગીતાબા પરમારે કહ્યું છે કે જો રૂપાલા જીતશે તો અમે રાજકોટમાં ધરણા કરીશું, કેમ કે રાજકોટમાં મોટાભાગનું મતદાન રૂપાલાના વિરોધમાં થયું છે અને તેમ છતાં રૂપાલા જીતશે તો તેના માટે ઈવીએમ જવાબદાર ગણાશે. એટલું જ નહીં, ગીતાબાએ આરોપ લગાવ્યો કે રૂપાલા જીતે તો ભાજપના કાવા દાવાથી જીતશે. આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સંકલન સમિતિ અને અમારા વચ્ચે વિચાર બે જ છે પણ લક્ષ્ય એક જ છે. આપણે આ ચોથી તારીખ છે રિઝલ્ટની, અને ચોથી તારીખ પછી રૂપાલા સાહેબ જો જીતી જાય છે તો અમારા લોકોનું ત્યાં જ રાજકોટ મુકામે જ અમે ધરણા પ્રદર્શન કરશું. કારણ કે રૂપાલા સાહેબ જીતે એવી તો કોઈ સ્થિતિ છે જ નહીં. રૂપાલા સાહેબ જીતશે ને તો પણ ઈવીએમ મશીનથી જીતશે, કારણ કે અમારા ભાઈઓએ બધા વડીલોએ એટલી બધી મહેનત કરી છે રાજકોટમાં કે રાજકોટના સૂત્રો અમારા કહે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે. જો રૂપાલા સાહેબ જીતી જાય છે તો એ મતદાનનો પણ અમે સંપૂર્ણપણે બહિષ્કાર વિરોધ કરશું, કારણ કે ઈવીએમ મશીનમાં જ ખોટ હશે અને ભાજપની જ કોઈ રણનીતિ એવી હશે, કાવા દાવા હશે કે જેના લીધે રૂપાલા સાહેબ જીતી જશે. બાકી રૂપાલા સાહેબને જીતવાનો કોઈ ચાન્સ છે જ નહીં. ક્ષત્રિય કરણી સેનાના નેજા હેઠળ હશે અને સંકલન સમિતિને પણ અમે રિક્વેસ્ટ કરશું કે અમારી સાથે અમને સાથ સહકાર આપે. અમારા સમાજના ભાઈઓને પણ અમે વિનંતી કરશું, બહેનોને પણ વિનંતી કરશું, બધા આપે. અને જો કોઈ નથી આપતું તો અમે અમુક બહેનો જે છે નક્કી કરેલા એ બહેનો તો અમે ધરણા આપશું, અને ત્યાંથી પણ સંતોષ નહીં મળે તો અમે દિલ્હી જંતર મંતર ઉપર જઈને ધરણા આપશું. પણ અમે છેક છેલ્લા શ્વાસ સુધી રૂપાલા સાહેબ માટે લડતા